नमस्कार विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुल ऑनलाइन एजुकेशन चैनल में आपनो स्वागत है। धोरण 4 विषय गणित चैप्टर नंबर 2 लांबो अने टूको। आपे लोको लास्ट लेक्चर में एवुं समझाता के पेज नंबर 20 ऊपर के कयो मित्र तमारी शाळाथी सौथी नजीक रहे छे, तेमज कयो मित्र सौथी शाळाथी दूर रहे छे, अने शाळांथी आपणे मित्रना घरनुं अंतर जोयुं हतुं, बराबर। हवे बधा विद्यार्थी मित्रों पेज नंबर 21 ऊपर आवशे, एमां थोड़ा प्रश्न आपेला छे जेने आपणे चर्चा करशुं, बराबर। दोरानी एक रील में दोरानी लंबाई केटली होय छे? तो के दोरानी रील होय आपणे जोली पोकड़ी कही, बराबर। एनी आपणे क्यारे आम लंबाई न मापी पण अंदाजे आपणे कही तो के 50 मीटर होय, 100 मीटर होय, एनाथी मोटी कोड़ी होय तो 200 मीटर होय, के 500 मीटर, के एनथी पण वधु होय सके। पछीनो क्वेश्चन छे, पतंगना दोरामां रीलमां दोरानी लंबाई केटली होय छे? शुं ते 1 किलोमीटर करता पण वधु होय सके? आपणे जे फिरकी लई छे ने एनी वात छे, बराबर। तो के एनी लंबाई 500 मीटर, 1000 मीटर के 2000 मीटर थी वधारे होई सके, पण 1 किलोमीटर करता तो वधारे होय। जो रूमाल एक ज दोराथी बनेलो होय तो तेने बनावा माटे केटलो लांबो दोरो जोईए? तो के जो रूमाल एक दोराथी बनेलो होय तो तेने बनावा माटे 100 मीटर थी 500 मीटर नो दोरो लांबो जोईए। पछी वाला पेज टर्न करो, पेज नंबर 22 ऊपर। हुं ईच्छुं छोकरो पतंग हो तो ऊंची आग में उड़ी सकू। हम अपने मानस हो, प्राणी हो, बीजा पशु हो, बधा आकाश में न उड़ी सके। पतंग पक्षी हो बधा आकाश में उड़ी सके, तो ये आग में उड़ी सके। આ ઇમારત થી પણ ઉપર, તો કે આપણે પતંગ ચગાવતો હોય તો અંદાજ ઇમારત થી, એટલે આપણે જ્યાં રહેતા હોય એનાથી તો આપણે ઊંચે ચગાવતો હોય પતંગ, એટલે ઇમારત કરતા પણ વધારે ઊંચે ઉડી શકું। હું ઈચ્છું કે હું પંખી હોઉં જેથી હું ઉડી શકું। હવે બીજી એવી ઈચ્છા કે છે કે જો હું પંખી હોઉં તોય હું આકાશમાં ઉડી શકું અને પેલા પતંગથી પણ ઉપર પહોંચી શકું। હવે પંખી પક્ષી હોય કે પંખી હોય બધા એનાથી વધારે ઊંચા જ ઉડતા હોય પતંગથી, કે જેથી એને દોરો એના ગળામાં ન આવે। હું ઈચ્છું કે હું વાદળ હોઉં તો આમ તેમ ફરી શકું પેલા નાના પંખીઓ કરતા પણ ઉપર। હવે એવું ઈચ્છે છે કે જો હું વાદળ હોઉં તો પક્ષી અથવા પંખીઓ કરતા પણ વધારે હાઈટમાં ઉપર ઉડી શકું ને આમ તેમ ફરી શકું, બરાબર। હું ઈચ્છું કે હું વિમાન હોઉં તો હું ઊંચે જઈ શકું વાદળ ટેકરી કરતા પણ ઉપર। હવે એ બાળક એવું ઈચ્છે છે કે હું વાદળ કરતા પણ ઊંચું અને ટેકરી કરતા પણ ઊંચું, કે હું વિમાન હોઉં તો એ લોકો કરતા પણ હું ઊંચે સુધી ઉડી શકું। શોધવા પ્રયત્ન કરો, તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ ત્યાં છે, કેટલામાં ઊંચી હશે? તમે રાજકોટમાં જોતા હો, અમદાવાદમાં જોતા હોય, તમે જે સૌથી હાઈટેડ ઇમારત જોઈ હોય એનું નામ તમારે લખવાનું। તો કે મેં જોયેલી ઇમારત ઊંચામાં ઊંચી કુતુબ મિનાર છે, તે હશે 24 માળ જેટલી ઊંચી છે। અત્યારે તો શું કે 24 માળ કરતા બધે વધારે ઊંચા બિલ્ડિંગ હોય છે। એક પતંગ કેટલી ઊંચાઈ પહોંચી શકે? શું તે કુતુબ મિનારથી પણ ઊંચી ઉડી શકે? તો કે એક પતંગ 100 મીટર કે તેથી વધારે ઊંચાઈ સુધી પહોંચી શકે। અને તમે કુતુબ મિનાર ઉપર ઉભો પતંગ ઉડાડો તો અફકોર્સ એનાથી તો વધારે ઊંચી ઉડવાની છે। તો કે હા, પતંગ એનાથી પણ વધારે ઊંચી ઉડી શકે। એક વિમાન કેટલું ઊંચે ઉડી શકે? શું તે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ વધારે ઊંચે ઉડી શકે, જે લગભગ 9 કિલોમીટર જેટલો ઊંચો છે? તો કે એક વિમાન 10 કિલોમીટર કરતા પણ વધારે ઊંચાઈ સુધી ઉડી શકે, અને તે માઉન્ટ એવરેસ્ટ કરતા તો વધારે ઉડી શકે। જો એનાથી નીચે ઉડતું હોય તો હિમાલય છે એને પસાર કરવામાં હિમાલય અરે ભટકાઈ જાય, એટલે એનાથી તો એ વધારે ઊંચે સુધી ઉડી શકતું હોય। શું તમે કદી વાદળને તમારાથી નીચે જોયા છે? તો કે હા, મેં ઘણી વખત વાદળને મારાથી નીચે જોયા છે। જ્યારે હું વિમાનમાં ફરવા જતી હોઉં ત્યારે આપણે વાદળને નીચેથી, જો આપણે એની ઉપર હોય ને આપણે વાદળ નીચે જોઈ શકે, જે એક સફેદ કલરનું આખું લેયર થઈ ગયું હોય, કે જ્યાં આપણને નીચે આવતા ગામડા સિટી કે એવું બધું કાંઈ દેખાય નહીં। થેન્ક યુ, નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ।